नमस्कार विद्यार्थी मित्रों, किशोर गजेरा यूट्यूब चैनल में आप सबनु स्वागत है। आपणे अभ्यास करी रह्या छीए प्रोसेस कॉस्टिंग इंग्लिश मीडियम एनो एग्जांपल नंबर 13। शिल्पा मैन्युफैक्चरिंग लिमिटेड प्रोडक्ट आसिस थ्रू टू डिस्टिंक्ट प्रोसेसेस व्हिच आर नोन एज प्रोसेस 1 एंड प्रोसेस 2। शिल्पा मैन्युफैक्चरिंग लिमिटेड नी एक प्रोडक्ट छे जे बे प्रोसेस माथी पसार थाय छे, जे प्रोसेस नंबर 1 अने 2 तरीके ओळखाय छे। प्रोसेस 1 एंड 2 यील्ड बाय प्रोडक्ट्स। प्रोसेस 1 एंड 2 માંથી બાય પ્રોડક્ટ ની ઉપજ થાય છે। ધીસ બાય પ્રોડક્ટ્સ આર સોલ્ડ આઉટ ડાયરેક્ટલી ફ્રોમ ધ ફેક્ટરી। આ બાય પ્રોડક્ટ ડાયરેક્ટ ફેક્ટરી માંથી વેચી દેવામાં આવે છે। ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન પ્રિપેર ધ પ્રોસેસ એકાઉન્ટ એન્ડ ધેર બાય પ્રોડક્ટ એકાઉન્ટ્સ એન્ડ શો ધ કોસ્ટ પર ટન એટ ધ એન્ડ ઓફ ધ ઈચ પ્રોસેસ એન્ડ ધ સેલિંગ પ્રાઇસ ઓફ ધ બાય પ્રોડક્ટ પર ટન। તમારે દરેક પ્રોસેસની કોસ્ટ પ્રાઇસ કેટલી છે એ જણાવવાની છે, બાય પ્રોડક્ટની સેલિંગ પ્રાઇસ શોધવાની છે, અને બાય પ્રોડક્ટના અને પ્રોસેસના એકાઉન્ટ બનાવવાના છે। આટલું ચાર વસ્તુ કરવાની છે। મટીરીયલ કન્ઝ્યુમ 1500 ટન એટ રૂપિસ 20 પર ટન પ્રોસેસ 1 ની ડેબિટ સાઇડ, ડાયરેક્ટ વેજીસ ડેબિટ સાઇડ, ફેક્ટરી ઓવરહેડ 80% ઓફ ડાયરેક્ટ વેજીસ પ્રોસેસ 1 માં એન્ડ 50% ઓફ ડાયરેક્ટ વેજીસ પ્રોસેસ 2 માં, એટલે એ પણ ડેબિટ છે। વેસ્ટેજ 100 ટન્સ એન્ડ 150 ટન્સ। આ વેસ્ટેજ એટલે નોર્મલ લોસ ક્રેડિટ છે। સેલ ઓફ વેસ્ટેજ રૂપિસ 9 પર ટન એન્ડ એટ રૂપિસ 8 પર ટન એ ક્રેડિટ છે, આની સાથે મલ્ટીપ્લિકેશન કરવાનું। બાય પ્રોડક્ટ 300 ટન્સ એન્ડ 200 ટન્સ, જે નોર્મલ પ્રોડક્શન આવે એમાં આટલું બાય પ્રોડક્ટ ને બાકીનું ત્યાર પછીને પ્રોસેસમાં જાય। હવે આ વસ્તુ મહત્વની બરાબર ધ્યાન આપજો। સેલ ઓફ બાય પ્રોડક્ટ પ્રોસેસ 1 કોસ્ટ પ્લસ 20%, પ્રોસેસ 1 માં કોસ્ટ માં 20% પ્લસ કરી અને બાય પ્રોડક્ટ વેચી દેવામાં આવશે। ધેન પ્રોસેસ 2 સોલ્ડ એટ પ્રાઇસ સો એઝ ટુ રિલીઝ 50% પ્રોફિટ ઓન સેલ્સ। અન્ડરલાઈન કરજો, અહીંયા સેલ્સ ઉપર 50% પ્રોફિટ આપ્યો છે, જે આપણી પાસે હશે નહીં, એટલે સેલ્સ વેલ્યુ ધારી લેવાની 100। ફર્સ્ટ ઓફ ઓલ પ્રોસેસ નંબર 1 એકાઉન્ટ डेबिट साइड टू मटेरियल कंज्यूम इनटू ब्रैकेट 20 1500 एंड अमाउंट 30,000। डेबिट साइड टू वेजेस 37,500 टू फैक्टरी ओवरहेड या वेजेस ना 80% એટલે 30,000 આવશે। ક્રેડિટ સાઇડ બાય વેસ્ટેજ ઇનટુ બ્રેકેટ વેસ્ટેજ ની સેલિંગ પ્રાઇસ છે 9, વેસ્ટેજ છે 100 ટન્સ એન્ડ 900। હવે બે ફોર્મ્યુલા મૂકી દીધી। Normal production is equal to unit introduced 1500 minus normal loss 100 is equal to 1400 and આ બે ભાગ થાય, એક જાય process 2 માં અને બીજું by product। એનો મે by product કેટલી એ આપી દીધો છે, by product છે 300 tons, તો 1100 આ જાય process बीमा। सेकंड फॉर्मूला टोटल कॉस्ट, डेबिट साइड में टोटल 97,500 माइनस स्क्रैप वैल्यू 900 अपॉन नॉर्मल प्रोडक्शन 1400 इज इक्वल टू 69। 69 ની કિંમત થી આ બંને વસ્તુ ક્રેડિટ સાઇડ લખી દેવાની। ક્રેડિટ સાઇડ બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ 2 એકાઉન્ટ इनटू ब्रैकेट 69 यूनिट 1100 एंड द अमाउंट इज 75,900 बाय बाय प्रोडक्ट इनटू ब्रैकेट 69 यूनिट 300 एंड अमाउंट 20,700
जो टोटल करिए तो 1500, 97500। नाउ बाय प्रोडक्ट अकाउंट, बाय प्रोडक्ट नी सेलिंग प्राइस फर्स्ट ऑफ ऑल शोधी दी, सेलिंग प्राइस ऑफ बाय प्रोडक्ट અહીંયા તમને કોસ્ટ પ્રાઇસ આપી છે 69, જે આપણે સેકન્ડ ફોર્મ્યુલામાં મળી હતી, એના ઉપર પ્રોફિટ કીધો છે 20%, એટલે 69 ના 20% 13.8, 82.8 આને કહેવાશે સેલિંગ પ્રાઇસ, બાય પ્રોડક્ટ જે છે એ 82.8 આ પ્રાઇસ થી વેચી દેવામાં આવશે। बाय प्रोडक्ट अकाउंट ये अपना जो एबनॉर्मल वेस्टेज गेन अकाउंट बनाता है ना जो उत्पन्न है, बाय प्रोडक्ट प्रोसेस वन की क्रेडिट साइड लगी है तो अनि से क्रॉस एंट्री जाए बाय प्रोडक्ट की डेबिट साइड, यहां लिखा है टू प्रोसेस वन अकाउंट यूनिट 300 अमाउंट 20700 क्रेडिट साइड आ वेची देवानी એટલે बाय बैंक अकाउंट इनटू ब्रैकेट 82.8 यूनिट आर 300 एंड अमाउंट इज 24840। अने हवे अकाउंट क्लोज करिए क्रेडिट साइड में टोटल 300 24840 डेबिट साइड डिफरेंस 4140 टू प्रॉफिट एंड लॉस अकाउंट इनटू ब्रैकेट प्रॉफिट। जब मैं स्टेटमेंट बनाया हुआ था एग्जांपल नंबर 11 के अंदर अथवा 10 के अंदर ये स्टेटमेंट पण આવી જ રીતે બને, આ જે સેલ્સ છે એમાંથી આ કોસ્ટ માઈનસ કરેલ આ પ્રોફિટ આવે, આ ડેબિટ ક્રેડિટ લખાય અને પેલું સ્ટેટમેન્ટ હોય તો ઊભી રીતે લખાય, બંને એક જ વસ્તુ છે। प्रोसेस टू अकाउंट फर्स्ट ऑफ ऑल डेबिट साइड टू ट्रांसफर फ्रॉम प्रोसेस वन अकाउंट यूनिट 300 सॉरी 1100 एंड अमाउंट 75900 टू वेजेस 30,030 टू फैक्टरी ओवरहेड 50% ऑफ वेजेस इट है 15,000 क्रेडिट साइड वेस्टेज 1,150 8 rupees स्क्रैप वैल्यू 150 यूनिट्स 150 इनटू 8 1,200 फॉर्मूला के यूनिट इंट्रोड्यूस 1100 माइनस 150 इज इक्वल टू 950 950 ना बे भाग करवाना एक फिनिश गुड्स में जाए एंड सेकंड बाय प्रोडक्ट ये तुमने बाय प्रोडक्ट आपी छे 200 टन्स तो 750 ये फिनिश गुड्स में जाए। फॉर्मूला मुकिए टोटल कॉस्ट अ डेबिट साइड में टोटल ये आवशे 120,900 माइनस स्क्रैप वैल्यू 1200 अपॉन नॉर्मल प्रोडक्शन 950 126 अब बनने 126 ની કિંમત થી ક્રેડિટ સાઇડ લખી દેવાનું એ લખવાનું ફર્સ્ટ ઓફ ઓલ બાય ફિનિશ્ડ ગુડ્સ અકાઉન્ટ इनटू ब्रैकेट 126 750 इनटू 126 इज इक्वल टू 94,500 बाय प्रोडक्ट इनटू ब्रैकेट 126 यूनिट्स है 200 and amount is
25,200 टोटल 1,100 अमाउंट 1,20,900 आनी अंदर जो महत्वनी वस्तु छे ये सेलिंग प्राइस तुमने बाय प्रोडक्ट नी सेलिंग प्राइस विषे यू कीधु छे के सेलिंग प्राइस ऊपर 50% प्रॉफिट यहां कॉस्ट ऊपर की दो तो जो कॉस्ट है वेना ऊपर प्रॉफिट आपने चढ़ायो आपके पास यहां कॉस्ट छे 126 प्रोसेस बी नी परंतु प्रॉफिट तुम्हारे सेलिंग प्राइस ऊपर चढ़ावानो छे એટલે સીધા આના 50% નથી કરવાના જે આપણી પાસે નથી સપોઝ સેલિંગ પ્રાઇસ ઇઝ 100 સપોઝ સેલિંગ પ્રાઇસ ઇઝ 100 માઈનસ પ્રોફિટ 50 50 કોસ્ટ પ્રાઇસ તમારી પાસે જે 126 છે એ કોસ્ટ પ્રાઇસ છે એટલે કોસ્ટ થી સ્ટેપ શરૂ કરવાનું સેલિંગ પ્રાઇસ સુધી સ્ટેપ લઈ જવાનું કે કોસ્ટ 50 વેન સેલિંગ પ્રાઇસ 100 ઇફ કોસ્ટ 126 વોટ ઇઝ ધ સેલિંગ પ્રાઇસ 252 આટલી સેલિંગ પ્રાઇસ આવી રીતે આવશે આનું બાય પ્રોડક્ટ અકાઉન્ટ અહીંયા બનાવ્યું છે એમાં પ્રોસેસ 2 ની ક્રેડિટ સાઇડ બાય પ્રોડક્ટ લખી છે તો બાય પ્રોડક્ટ ની ડેબિટ સાઇડ 2 પ્રોસેસ 2 અકાઉન્ટ 225,200 क्रेडिट साइड बाय बैंक अकाउंट अभी अच्छी दीवान इनटू ब्रैकेट में सेलिंग प्राइस 252 आपने जो शोधी चाहते यूनिट आ लेवाना 200 सेलिंग प्राइस था टोटल 50,400 अकाउंट क्लोज था डेबिट क्रेडिट लखवानुं एमां उभी रीते प्लस माइनस करी लखवानुं छे थैंक यू फ्रेंड्स